વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં જુદા જુદા વિસ્તારમાં પડેલા વીજળીના કારણે ત્રણ મજૂરોના મોત નિપજ્યા હતા, જ્યારે છ થી વધુને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કપરાડા તાલુકાના દહીખેડ ગામમાં અચાનક વાતાવરણમાં પલટા સાથે ભારે વરસાદ વચ્ચે વીજળી પડતા ખેતરમાંથી ચારો લઈને આવી રહેલ ગિરલીબેન ઈશ્વરભાઈ મહુકરને નામની મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં ધરમપુર તાલુકાના દાડવડ ગામમાં અચાનક વરસાદની વચ્ચે વીજળી પડતા ખેતરોમાં કામ કરેલા મજૂરો ફલુભાઈ વાજવડ અને લાહનભાઈ વેજવડને ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે છ મજૂરો દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.